एकदम मस्त लागलो, ब्यूटीफुल लागलो है। एक बारी लंबचौरस पर अर्धवर्तुळ, अभी एक बारी है लंबचौरस अर्धवर्तुळ, जूना जमाना महलों में बारी हती ने एक बारी है। चाल से वांदो नहीं, सारी दोराणी से आवा आकार नहीं से। बारी नी कुल परिमिति 10 छे। कुल परिमिति એટલે આ અહીંથી હું લઈને આ બધું આ માપું અહીંથી આ 10 મીટર તો ગયો। બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ મેળવો। प्रकाश ना बदले महत्तम हवा अपन राखी सकाय, शब्द बदला भी सके, काय फरक ना पड़े। टूक में आनी परिमिति 10 मीटर ज रहेली होय, पण आनु क्षेत्रफळ तमे जेटलू वधारे राखो, जेटलू क्षेत्र वधारे एटलो वधारे प्रकाश प्रवेशी सके, एटली वधारे हवा आवी सके, आवन जवन थई सके हवा। तो आ बारी नुं क्षेत्रफळ महत्तम બતાવવાનું અને ઈ સમયે આના પરિમાણ, તો આના પરિમાણ કે કે હોય શકે, જો હું વાત કરીને આને 2x ધારીશ લંબાઈને, અને બારીની ઊંચાઈ y જ ધારીશ, અને 2x એટલે ધારીશ કે આ x થાય ને આ x થાય, તો આ અર્ધ વર્તુળ જે છે ને આનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ત્રિજ્યાની x થઈ જાય, અને 2x થાય એટલે x થઈ જાય। તો હું મગજ ચલાવું છું, હું લખીશ बारीनी लंबाई 2x मीटर, पहोळाई y मीटर, जेथी करीने अहीं आपेली छे परिमिति, कुल परिमिति એટલે અહીંથી શરૂ કરી આ અને આ, આ અંદરનો ભાગ નો આવે એની પરિમિતિ, તો y વત્તા 2x અને આ આખું વર્તુળ હોય તો 2 પાઈ આ કહેવાય, અર્ધ વર્તુળ હોય તો 2 પાઈ x / 2, સો ધીસ ઇઝ 2y + 2x + પાઈ x, એન્ડ ધીસ ઇઝ નથિંગ બટ 10 મીટર। આ આપેલું છે કે કુલ પરિમિતિ 10 મીટર છે। તો હવે બારીનું કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ નહીં પણ એનું અડધું, એટલે કે પાઈ x સ્ક્વેર / 2 અડધો વર્તુળનું ક્ષેત્રફળ। તો હવે અહીંયા x અને y બે ચલ છે, તો આમાંથી આપણે સ્પષ્ટ એટલે કે બે વાર x આવે છે, y એક જ વાર આવે છે, એટલે 2y ને સૂત્ર કરતા બનાવી દઈએ। હવે સમીકરણ 1 માંથી 2y = 10 - 2x - 5x, અહીંયા 2y છે જુઓ, એની જગ્યાએ કિંમત મૂકી દઈએ, તો ક્ષેત્રફળનું વિધેય આ x આમનામ કાઉન્ટ્સમાં 10 - 2x - 5x + pi / 2 x² એટલે કે આપણે f(x) મળી જાય। f(x) = 10x - 2x² - pi x² + pi x² / 2, પછી f(x) નું સૂત્ર સાદું કરીને બે નું લસાઅ લઈ લ્યો, f(x) = 10x - 2x² / 2 નું લસાઅ લ્યો - pi x² / 2। તો આ 1 2 3 3 ભેગા થઈ છે, આમ આ જ છે રાવ નું પહેલું વિકલન કરતા 10 - 4x - pi / 2 ને આનું 2x, પહેલા વિકલન બરાબર 0 લઈ લેતા, પહેલા એ લખી દીધું, એવું નથી કે પહેલું વિકલન કરું બીજું વિકલન કરું, પહેલા વિકલન બરાબર 0 લઈ લે બીજું વિકલન એમાં કિંમત મળે, તો 10 બરાબર 4x + pi x આમ લઈ લીધું આપણે, x નું સૂત્ર કરતા બનાવી લીધું 10 ના છેદમાં 4 + 5, બીજું વિકલન કરતા 0
माइनस फोर माइनस बारह बीजा विकलन में एक्स की किंमत मुकता फोर प्लस फाइव पर आमा एक्स तो क्या होता नहीं એટલે કે x બરાબર આ કિંમત માટે 10 ના છેદમાં 4 પ્લસ 5 મીટર ત્યારે ક્ષેત્રફળ મહત્તમ છે આપણે પરિમાણ એટલે કે લંબાઈ અને પહોળાઈ આમ જોઈએ તો આ વર્તુળની ત્રિજ્યા મળી ગઈ એટલે x મળી ગયો કે ભાઈ આ અર્ધવર્તુળની ત્રિજ્યા આટલી રાખવી પડશે તેમ છતાં આગળ વધીએ જેથી કરીને બારીની લંબાઈ એટલે કે 2x એટલે કે 20 ના છેદમાં 4 પ્લસ 5 મીટર રાખવી પડશે લંબાઈ ઊંચાઈ બારીની ઊંચાઈ એટલે કે y તો y બરાબર આપણી પાસે અહીં આપણે સૂત્રનો કરતા બનાવ્યો તો જો y ની કિંમત અહીં મૂકી છે 2y ની કિંમત સીધી મૂકી દીધી આપણે આવી તો y એટલે 10 माइनस 2x माइनस 5x छेद में 2 साधु रुपये आप दिए 10 माइनस x हूँ कॉमन लो 2 प्लस 5 छेद में 2 10 माइनस x ની જગ્યાએ 10 ના છેદમાં 4 પ્લસ 5 અહીંયા 2 પ્લસ 5 આખા ના છેદમાં 2 આ અહીંયા ગુણાય 40 વત્તા 10 પાઈ માઇનસ 20 માઇનસ 10 પાઈ છેદમાં 2 કૌંસમાં 4 પ્લસ 5 10 પાઈ 10 પાઈ કેન્સલ 40 માંથી 20 જાય 20 છેદમાં 2 એટલે કે 10 ના છેદમાં 4 પ્લસ 5 y બરાબર તો આમ બારીની લંબાઈ 20 ના છેદમાં 4 પ્લસ 5 આ 20 ના છેદમાં 4 પ્લસ 5 રાખવી પડશે આથી અને ઊંચાઈ 10 ના છેદમાં 4 પ્લસ 5 મીટર રાખશું તો મહત્તમ પ્રકાશ પ્રવેશી શકશે એટલે કે બારીનું ક્ષેત્રફળ મેક્સિમમ રહેશે તો બહુ પ્રેક્ટિકલ લાગવા તો મસ્ત લાગવા ટેસ્ટમાં એનસીઆરટીની ટેસ્ટ આપણે નેક્સ્ટ એક મંથ પછી શરૂ કરશું તમે સ્કૂલે આવશો 30 સપ્ટેમ્બર પછી તો ત્યારે આપણે સ્ટાર્ટ કરશું તે બધું તો એમાં આ દાખલાઓ હું 100% પૂછીશ હવે બરાબર દેખાતું હશે ઓલું બોર્ડમાં કપાઈ જતું હતું ફોકસ કરી લીધું છે નીચે તો આ રીતે બારીની લંબાઈ 20 અપોન 4 પ્લસ 5 મીટર અને બારીની ઊંચાઈ 10 ના છેદમાં 4 પ્લસ 5 મીટર રાખવાથી મહત્તમ પ્રકાશનું આવન જવન થશે 12મો દાખલો બહુ સરસ છે પ્રયત્ન કરશું કે આ એક બોર્ડમાં પૂરો થઈ જાય થોડો લાંબો દાખલો છે એ તો કાંઈ વાંધો નહીં જગ્યા કરીને આપણે ઘણું ગણતા રહીશું ઠાકોર ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના હું એક કાટકોણ ત્રિકોણ દોરવા જઈ રહ્યો છું આ કર્ણ પરનું એક બિંદુ એબીસી કાટકોણ ત્રિકોણ લઈએ કર્ણ પરના એક બિંદુ ના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર એટલે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુ આ એક અને આ બીજી આ બે કાટખૂણો બનાવતી બાજુઓ છે એટલે P થી I નું લંબ અંતર અને P થી આ બાજુનું લંબ અંતર અનુક્રમે A અને B છે મટીરીયલ માં હું લીધું છે અહીંયા B લીધું છે અહીંયા A લીધું છે એમ લીધો તો મને કઈ વાંધો નથી તો કર્ણની ન્યૂનતમ લંબાઈ આ કર્ણની લંબાઈ મેળવવાની છે અને એને ન્યૂનતમ પહેલા તો બતાવવાની છે એટલે કર્ણની લંબાઈનું વિધેય એનું પહેલું વિકલન બીજું વિકલન ધન તો એ લંબાઈ ન્યૂનતમ કહેવાય ને પછી મેળવવાની છે એ મેળવો તો એની માટે આ દાખલો એકવાર ગણેલો હોવો જોઈએ હું આને થીટા લઈશ તો ઓટોમેટિક આ પણ થીટા થઈ જશે કારણ કે આ બે જો સમાંતર રેખા એની આ છેદિકા એના આ ખૂણો જે હોય એટલો જ આ ખૂણો હોય તો એની ફાયદો શું થશે કે આ કાટકોણ ત્રિકોણમાં
સાદા અપણ કર્ણ એટલે મને પીસી મળી જાય અને આ કાટકોણ ત્રિકોણમાં પાદા અપણ કર્ણ એટલે એપી મળી જાય એપી વત્તા પીસી આખો કર્ણ એસી મળી જાય અને આપણે કર્ણની લંબાઈ જોઈએ છે ભાઈ લખું કે આકૃતિ પરથી 0 less than theta less than pi by 2 આ લઘુકોણ છે દેખાય છે પહેલા નું sin theta આ ત્રિકોણમાં sin theta a ના છેદમાં pc અને ઓલા ત્રિકોણમાં cos theta b કારણ કે અહીંયા cos theta લો તો પાડો આપણ કોણ આવે sin theta લો તો આ આવે આનું કામ થી આપણે આપણે b જોઈએ છે અને a ને b એચો છે તો તેથી કરીને pc બરાબર a cos theta and ap બરાબર b sec theta તો તેથી કરીને કર્ણની લંબાઈ AC બરાબર A cos A plus B sec એટલે કે કર્ણની લંબાઈ f of theta મળી ગઈ A cos A plus B sec હવે આ કર્ણની લંબાઈ જેનું પહેલું વિકલન કરતા એ આમ ના cos A theta નું થાય minus cos A into pot plus B sec નું થાય sec into tan પહેલા વિકલન બરાબર 0 લેતા એટલે કે a કૌંસમાં cos a into cot બરાબર b sec into tan સમજાઈ ગયું હશે તમને કે આના બરાબર 0 એટલે માઈનસ છે ને આમ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય એવું આમ ના મળે હવે બધું સાઈન કોસમાં ફેરવીએ એટલે થોડું ચિત્ર ક્લિયર થાય a 1 upon sin cos upon sin b 1 upon cos sin upon cos so this is cos gun upon sin gun is equal to b upon a વ્યસ્ત લઈએ તો tan gun cot gun કરતા tan gun આરો હોય tan gun તો જાણી તો તેથી કરીને tan gun theta બરાબર a upon b એટલે કે tan theta બરાબર a upon b ની 1/3 એટલે theta tan inverse મળી જાય જરૂર પડે તો theta ની કિંમત મળી જાય છે પહેલું ચરણ છે એટલે tan inverse માં જવાય પણ હજી આપણે બીજું વિકલન કરશું બીજું વિકલન ધન આવશે તો જ કર્ણ ન્યૂનતમ કહી શકાશે તો આ પહેલું વિકલન અહીંયા છે ધીરે ધીરે ઉતાવળ દે હવે આરામથી એ આમના માઈનસ cos a theta આમના cos કારણ કે ગુણાકારનો નિયમ cot theta નો થાય માઈનસ cos x square theta પ્લસ cot theta આમના cos a theta નો થાય માઈનસ cos a into cot પ્લસ b sec theta આમના tan નો થાય sec square theta પ્લસ tan theta આમના sec theta નો થાય sec theta into tan theta જો ઉતાવળ કરીએ હવે સાચું વિકલન દેવું a હવે આમાં પ્લસ આ એ ગ્લો ચાલ દે ને ભાઈ માઈનસ cos x આમ ના cot નું માઈનસ cos x કરો કે cot આમ ના માઈનસ cos x નું પ્લસ થાય પ્લસ cos x ઇસ ઇન વોટ યસ તો હવે આની નાની નીચે એટલે લાઈન કરી એટલે દેખાય કે બંને માંથી cos x થીટા કોમન નીકળે તો આ cos x થીટા બહાર નીકળી ગયા a cos x થીટા માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ એટલે કે આ વધે cos x સ્ક્વેર થીટા પ્લસ આ કોમન નીકળી ગયા cot into cot cot સ્ક્વેર થીટા પ્લસ એવી જ રીતે b આમાંથી sec થીટા કોમન તો કૌંસમાં વધે sec સ્ક્વેર વત્તા tan સ્ક્વેર હવે sec સ્ક્વેર વત્તા tan સ્ક્વેર cos x સ્ક્વેર cot સ્ક્વેર અને cos x અને sec બધું ધન થાય કેમ કારણ કે થીટા પહેલા ચરણમાં છે તેથી કરીને tan થીટા બરાબર a upon b ની એક તૃતીયાંશ માટે બીજું વિકલન ધન છે એટલે કે કર્ણની લંબાઈ ન્યૂનતમ છે
न्यूनतम लंबाई आपणे मेळवानी छे। जो कर्णनी लंबाई अहींया छे जवळ ગઈ a cos a + b sec a કેટલો થઈ છે તો આ જવા દો જગ્યા ગણના હું બધું જવા દઉં છું અહીં આપણે ગણા લંબાઈ મેળવી લીધી તેથી કરીને કર્ણની न्यूनतम लंबाई AC बराबर a cos a + b sec એટલે આમ લખાય 1 + cot square 1 + tan square મેં પહેલા ચરણમાં જ લખી આવ્યા વર્ગમૂળ 1 + tan ની કિંમત છે તો cot ની કિંમત b / a = 1/3 નો સ્ક્વેર એટલે કે 2/3 1 + a upon b ની 1/3 ધીરે ધીરે સદરૂપ આપણે આરંભી this is a raised to 2/3 + b raised to 2/3 upon a raised to 2/3 this is b raised to 2/3 a raised to 2/3 tan square એટલે આનો a upon b ની 1/3 નો વર્ગ 2/3 upon b raised to 2/3 तो माथू कॉमन निकले जो वर्गमूल ની અંદર આ વર્ગમૂળ ની અંદર આ કોમન એટલે કોમન શું નીકળે a raised to 2/3 + b raised to 2/3 આખા ની એક તૃતીયાંશ આ વર્ગમૂળમાં ઈ કોમન તો અહીંયા શું વધે a into a ની 2/3 નું વર્ગમૂળ વર્ગમૂળ એટલે આની એક તૃતીયાંશ જતા a गुणिया 1 ना छेद में a ની 1/3 b गुणिया 1 ના છેદ માં b ની 1/3 આવું વધે સાદરૂપ આપતા a raised to 2/3 b raised to 2/3 ની 1/2 અને કેવા 1 ઓછા 1/3 એટલે કે a raised to 2/3 + b raised to 2/3 આમાંથી એક ઘાતાંક આ b ની ઘાતાંકનો સરવાળો આ b કોણ સમાન છે तो अपने फाइनल आंसर मिले a रेस टू 2/3 प्लस b रेस टू 2/3 एक द्वितीयांश होता है 3/2 तो कर्णनी न्यूनतम लंबाई आवी मिली टेक्स्ट बुक में आपने साबित करवाणो कि कर्णनी न्यूनतम लंबाई आ साबित तो पण मेळवानी होय तो मजा आवे तो बराबर गणतरी मस्त छे पूरा मार्क वसूल छे स्थानीय महत्तम मूल्य क्या स्थानीय न्यूनतम मूल्य क्या नती बिंदु हो तो चर्चा करो सौथी पहला तो निर्णायक बिंदु मेळवी लीधे आपणे कारण के आनो एक जवार विकलन करे चार घाटा ने ત્રણ ઘાતાંક હોય એટલે બે બે વાર વિકલન ન પડે પહેલા પહેલું વિકલન કરી નાખે પ્રથમ વિકલિત કસોટી થી આગળ વધે ગુણાકારનો નિયમ x - 2 ની 4 આમ ના 3 x + 1 નો સ્ક્વેર + x + 1 નો ઘન આમ ના 4 x - 2 નો ઘન ચલો કોમન નીકળે x + 1 નો વર્ગ અને x minus 2 નો ઘન કોમન આ કોમન 3 વધે એક x minus 2 વધે plus 4 વધે અને એક x plus 1 વધે તો x plus 1 નો વર્ગ x minus 2 નો ઘન 3x minus 6 4x plus 4 x plus 1 નો વર્ગ x minus 2 નો ઘન 7x - 2 આ પહેલું વિકલન આવ્યું હવે પહેલા વિકલન બરાબર 0 લો તો તેથી કરીને મને કિંમત મળે x બરાબર - 1 2 અને 2/7 આનો સંખ્યારેખા ઉપર દર્શાવું દાખલામાં દોરવાની એ સંખ્યારેખા સી ધીસ ઇઝ - 1 અહીંયા 0 અહીંયા 1 અહીંયા 2 હાઇલાઇટ કરું જે નિર્ણાયક બિંદુ છે 2/7 એટલે 0. સમથિંગ એટલે અહીંયા આવશે 2/7 તો હવે આ ત્રણેય બિંદુ આવે તો તમારે પ્રથમ વિકલિત કસોટી એપ્લાય કરવી હોય તમારે આટલા આટલા વિશે વિચારવું પડે કે પહેલા x = 1 માટે
एक नहीं पहला क्या है वहां कोई अंतराल पहले नहीं लग अब तो माइनस इनफिनिटी टू माइनस वन सॉरी माइनस वन माटे माइनस वन नहीं पहला माइनस वन नहीं पची ले माइनस वन को मां टू बाय सेवन आमा पहलू विकलन क्या हुआ उसे ही मारे के ऊपर तो माइनस वन अगर स्थानीय महत्तम से निरंतर से के नती बिंदु से नती थी जैसे सेकेंड पॉइंट टू बाय सेवन तो 2 बाय 7 नी पहला लेके माइनस 1 सुधी अने 2 बाय 7 नी पची लेके 2 सुधी आमा पहलो विकलन केवु छे एनी चर्चा करवी पड़े अने नेक्स्ट x इक्वल टू 2 એટલે 2 नी पहला अने 2 नी पची आमा पहलो विकलन केवु छे ई नक्की करवू पड़े तो करिए नक्की आवे આ પહેલું વિકલન અહીંયા છે જો આ તો ધન જ થવાનું આ બે વિશે વિચારવાનું માઇનસ વન કરતા નાનો માઇનસ ટુ આમાં હું નાખું તો માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ફોર નો ધન એટલે આ ઋણ થયું માઇનસ ટુ આમાં નાખું માઇનસ ચૌદ માઇનસ બે એટલે ઋણ થયું ઋણ ગુણ્યા ઋણ એટલે આ ધન થયું માઇનસ એક થી ટુ બાય સેવન વચ્ચે ઝીરો આવે ઝીરો આમાં નાખી દેવાય આ ધન નાખવામાં ઝીરો માઇનસ 2 નો ઘન એટલે માઇનસ 1 લોચો થઈ ગયો આખો દાખલો ગણાઈ ગયો અને વિડિયો વચ્ચેથી સ્ટોપ થઈ ગયો તો એટલે હવે એક હું કામ કરું છું કે તમને દાખલો ગણેલો જ છે બોર્ડ ઉપર પણ વર્ણન એટલે કે વર્ણવી દઉં એટલે સમજાઈ જાય એક્ચ્યુઅલી ક્યારે વિડિયો બંધ થઈ ગયો નથી ખબર મને હું રિવર્સ નથી કરતો પ્રાયથી સમજાવી દઉં અહીંયા સુધી તો આમ આવ્યું હશે તો નિર્ણાયક બિંદુઓ માઇનસ એક બે ને ટુ બાય સેવન આવ્યા એટલે માઇનસ એક ની પહેલા માઇનસ એક ની પછી એટલે ટુ બાય સેવન ટુ બાય સેવન ની પહેલા એટલે માઇનસ એક સુધી ટુ બાય સેવન ની પછી ટુ બાય સેવન ની અને ટુ ની પહેલા ટુ ની પછી ત્રણેય વિકલ્પ ની વાત કરવા જોઈએ તો માઇનસ વન માટે માઇનસ વન ની પહેલા એટલે માઇનસ ઇન્ફિનિટી થી માઇનસ વન જો લેવામાં આવે આ ભાગ આમાં કે માઇનસ બે આમાં નાખો તો માઇનસ બે માઇનસ બે માઇનસ ચાર નો ઘન ઋણ થાય આમાં માઇનસ બે નાખો આ ઋણ થાય એટલે ઋણ ગુણ્યા ઋણ ધન માઇનસ એક ટુ બાય સેવન એની વચ્ચે ઝીરો આવે ઝીરો નાખો તો માઇનસ બે નો ઘન ઋણ ઝીરો નાખો માઇનસ બે એટલે ઋણ ઋણ ગુણ્યા ઋણ ધન બંને નિશાની સમાન છે એટલે પહેલા ધન પછી ધન કોઈ ડિફ્લેક્શન આવતું નથી એટલે નતી બિંદુ કહેવાય તો x બરાબર માઇનસ વન એ વિધેય એ નતી બિંદુ છે 2 by 7 તો 2 by 7 ની પહેલા અહીંયા ચર્ચા કરેલી છે કે વિકલન ધન છે એટલે એની પહેલાની વાત તે કરવાની રહેતી નથી પણ 2 by 7 ની પછી એટલે 2 by 7 થી 2 તો એના વચ્ચે 1 આવે 1 આયે નાખો તો આ ઋણ આવે 1 આયે નાખો આ ધન આવે ઋણ ગુણ્યા ધન ઋણ પહેલા ધન પછી ઋણ એટલે કે 2 by 7 આગળ f(x) સ્થાનીય મહત્તમ છે કારણ કે પહેલા ધન પછી ઋણ એટલે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય મહત્તમ મૂલ્ય એટલે f(2 by 7) આમાં નાખો તો 2 by 7 7 2 14 બે માંથી 14 જાય 12 ના છેદ માં 7 ની 4 ઘાત ગુણ્યા નાખો 2 by 7 9 ના છેદ માં 7 નો ઘન તો આ એનું સ્થાનિક મહત્તમ મૂલ્ય છે પછી આનું સાદું 12 ની 4 ઘાત 7 ની 4 ઘાત એ વિસ્તરણ કરવા જેવું નથી હા આવું લખી શકાય 12 ની 4 ગુણ્યા 9 નો ઘન છેદ માં 7 ની 7 એવું લખાય ચિહ્ન તો આગળ વધીએ બે આગળ તો બે ની પહેલા તો બે ની પહેલા એટલે કે 2 બાય 7 થી 2 એની ચર્ચા એ કરેલી છે કે લેસ ધેન 0 બે ની પછી 3 તગડો નાખો 3 માંથી 2 જાય ધન તગડો નાખો 7 થી 21 માંથી 2 જાય ધન ધન ગુણ્યા ધન ધન પહેલા ઋણ પછી ધન એટલે કે x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે અને સ્થાનીય ન્યૂનતમ કિંમત f(2) ડેફિનેટલી 2 - 2 = 0 તો આપણે આ દાખલામાં મહત્તમ મૂલ્ય પૂછ્યું હતું ન્યૂનતમ અને નતી બિંદુ પૂછ્યું હતું તો ત્રણેયની ચર્ચા આપણે કરી નાખી મહત્તમ મૂલ્ય એટલે કે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ ઝીરો મૂલ્ય મળે છે અને નતી બિંદુ હોય તો મેળવવાનું કીધું હતું તો ત્રણેય કામ આપણે ત્રણેય વાત આપણે બતાવી દીધી આગળ વધીએ એક સલાહની વાત કરી લઈએ થોડું રિલેક્સ થઈ જવાય પણ તો બધા દાખલા ટેકનિકલ જ છે આ ડાવળા દાખલા છે જ નહીં વિધેય f(x) આપી દીધું છે વૈશ્વિક મૂલ્ય મેળવવાના કીધા છે એટલે નિર્ણાયક બિંદુઓ જ ખાલી મેળવવાના છે એટલે વિકલન f(x) = 0 લેતા f(x) cos2x 2
cos x minus sin x plus cos x बराबर 0, cos common minus 2 sin x plus 1 बराबर 0, देदी करीने cos x बराबर 0 अथवा sin x बराबर 1 by 2 उत्तावर करें अगर 0 थी पाई छे, this is our range, तो यहमा cos x 0 आई आगर होए, so we have x equal to pi by 2, sin x 1 by 2 आई आगर होए, एले x बराबर 5 by 6, and x बराबर 5 by 6, आई 1 by 2 है, पहले बीजा बनने चड़ा मा sin, क्या तो 5 by 2, 5 by 6, 5 by 6, આ કોણ નિર્ણય બિંદુ મળ્યા અને આ બે બિંદુ એટલે આપણે પાંચ કિંમતો મેળવવાની f0 f(π) f(π/2) f(π/6) f(π/6) આમાં જે મોટામાં મોટી કિંમત છે વૈશ્વિક મહત્તમ અને નાનામાં નાની કિંમત છે વૈશ્વિક ન્યૂનતમ તે કે કિંમત મેળવીએ f(π/2) તરત મળે જો આ સીધું જ મળી જાય તો f(π) મળી જાય f(π/2) this is 0 this is 1 f(π) this is 0 this is 1 minus 1 no square 11 f(0) 1 0 1 અથવા 1 1 1 મળે f(π/6) સાદુરૂપ આપતા 5 ના છેદ માં 4 જાતે કરતા f(π/6) પણ વર્ગ છે cos square છે એટલે કે ફરક જ પડો એ પણ 5π/4 આના છેદ માં 4 તો સ્પષ્ટ છે કે મહત્તમ કિંમત વૈશ્વિક મહત્તમ આ એક કરતા મોટો છે આ છે અને ન્યૂનતમ એક છે બહુ સરળ દાખલો હતો ઘણા સરળ દાખલા કર્યા વચ્ચે એક આવો દાખલો આવે તો મજા આવી જાય રિલેક્સ થઈ જવાય આગળ વધીએ